હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે ધોરણ એક કલરવમાં આપણે આગળના વિડીયોમાં શાળા તત્પરતા એક, શાળા તત્પરતા બે વિશે શીખી ગયા. હવે આજે આપણે પાર્ટ ત્રણ, અજબ જેવી વાત. હવે અજબ જેવી વાત એ પણ એક ગીત છે. ગીત તમે સાંભળ્યું હશે, પણ હું તમને આજે ફરી સંભળાવું છું. જો, અજબ જેવી વાત છે. જો આ કવિતા, નાની મારી આંખ એ જોતી કાક કાક, એ તે કેવી અજબ જેવી વાત છે. નાક મારું નાનું એ સૂંઘે ફૂલ મજાનું, એ તે કેવી અજબ જેવી વાત છે. નાના મારા કાન એ સાંભળે દઈને ધ્યાન, એ તે કેવી અજબ જેવી વાત છે. નાનું મોઢું મારું એ બોલે સારું સારું, એ તે કેવી અજબ જેવી વાત છે. નાના મારા હાથ એ તાળી પાડે સાથ, એ તે કેવી અજબ જેવી વાત છે. પગ મારા નાના એ ચાલે છાના માના, એ તે કેવી અજબ જેવી વાત છે. વિદ્યાર્થી મિત્રો, સાંભળીને કવિતા મજા આવી ને? તમે પણ ગાજો. હવે આપણે એના વિશેનું આગળ સ્વાધ્યાય કરીએ. જુઓ, નીચેના પ્રશ્નોના જવાબ આપો. જવાબ આપણે એક જ વાક્યમાં આપવાના છે. આપણે શાના વડે જોઈએ છીએ? આપણે શેના વડે જોઈએ છીએ? તમે કોઈ બી વસ્તુ જુઓ છો, શેનાથી જુઓ છો? આંખ વડે. કાન શું કામ કરે છે? તમને ગીત વાગતું હોય તો તમને કેવી રીતે ખબર પડે કે ગીત વાગે છે? કારણ કે કાનથી તમે સાંભળો છો, એટલે કાન શું કામ કરે? સાંભળવાનું. નાક શું કામ કરે? તમે ફૂલ ક્યાં સૂંઘો છો? નાક વડે. એટલે નાક શું કામ કરે? સૂંઘવાનું. આપણે તાળી શાના વડે પાડીએ છીએ? હાથ વડે. પગ શું કામ કરે છે? ચાલવાનું. મોઢું શું કામ કરે છે? બોલવાનું. હવે કૌંસમાંથી શબ્દ શોધી યોગ્ય રીતે લખો. આ બધા કૌંસ આપેલા છે, એટલે કે એનો જવાબ છે. હવે કાન, તો કાન શું કામ કરે? કાન સાંભળવાનું, સાંભળવાનું. પગ શું કામ કરે? ચાલવાનું. નાક શું કામ કરે? સૂંઘવાનું. આંખ શું કામ કરે? જોવાનું. હાથ શું કામ કરે? તાળી પાડવાનું. મોઢું શું કામ કરે? બોલવાનું. હવે આ ગીતમાં કઈ લીટી વારંવાર આવે છે? આપણે ગીત ગાયું, એમાં કઈ લીટી વારંવાર આવતું હતું? એ તે કેવી અજબ જેવી વાત છે, એ લીટી ઘડી ઘડી આવતી હતી ને, તે લીટી લખવાની. હવે શું છે? નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. હવે કાન, તમારી તમારા જોડ કાનમાં શું થાય? આ શું છે? રેડિયો. રેડિયામાં ગીતો વાગે, એટલે આપણે શેનાથી સાંભળીએ? કાન વડે. આંખ, આંખ વડે શું કરીએ? આપણે ટીવી જોઈએ. નાક વડે શું કરીએ? આપણે ફૂલ સૂંઘીએ. અને દાંત વડે શું કરીએ? આપણે બ્રશ સાફ કરીએ. હવે આ જોડકા, ગ તો ગ, ન તો ન, મ તો મ, આ તો તમે કેજી ટુમાં પણ ને કેજી વનમાં પણ શીખી ગયા હશો. જ તો જ, ગ તો ગ, ન તો ન, મ તો મ, જ તો જ, ગ તો ગ. હવે આમાં શું લખ્યું છે? ચોરસમાં આપેલ અક્ષર જેવો શબ્દ શોધી તેના પર ગોળ દોરો. આ તો તમને આવડે છે. ગ તો ગ પર કરવાનું, મ તો મ, ન તો ન, જ તો જ, આ શબ્દ અહીંયા શોધીને એના પર ગોળ મીંડું કરી દેવાનું. ચોરસમાં આપેલા અક્ષરો જેવા અક્ષરો શોધી તેના પર ગોળ રાઉન્ડ કરો. ગ, તમે એક ગ નહીં, જ્યાં જ્યાં ગ આવતા હોય એના પર ગોળ મીંડું કરવાનું. ન તો ન ઉપર મીંડું કરવાનું, મ તો મ પર કરવાનું, જ તો જ પર કરવાનું. હવે જોડકા દોરવાના. માન, નામ, જમા, ગામ,
જાન માગ ગાન ગાજ જાગ નાગ બરાબર આવું તમને આવડે હવે જોડકા યોગ્ય રીતે લીટી દોરીને જોડો તા શું છે ગણપતિ તો ગ ગણપતિનો ગ જ જમરૂખનો જ ન નગારાનો ન મ મગરનો મ જ જગનો જ ગ ગધેડાનો ગ મ મકાઈનો મ ન નકશાનો ન હવે શું છે ચિત્ર જુઓ અને શબ્દ ખૂટતો અક્ષર લખો જો વિદ્યાર્થી મિત્રો આ શું છે જ જગ છે શું છે જગ તો ગ લખે છે ત્યાં શું લખવાનું જ આને શું કહેવાય નળ ન ળ આ શું છે નવ વ લખ્યો છે આપણે ન લખવાનું ન વ આ શું છે નગારું ન ગા રૂ ચિત્ર જોઈને નામ લખવાના છે જે નામ ખૂટતો હોય એ નામ આપણે લખવાનું હવે આને શું કહેવાય મરચું તો ર અને ચુ છે તો શું લખી દેવાનું મ મરચું આને શું કહેવાય પતંગ પે ન ગણેશ ગાજર જામફળ બાજ ભમરડો પાન આને શું કહેવાય કાન બે નાગ આ છોકરી વંદન કરે છે તો વંદ ન નથી લખ્યું આપણે ન લખવાનું વંદન મકાન મગર ગધેડું જમરૂખ કમળ બગલો જલેબી હવે શું કરવાનું છે ગ અક્ષરે ફરતે ગોળ મીંડું કરવાનું જેટલા ગ આવે એ બધા પર ગ કરવાનું ગ પર કીધું છે ગા પર નથી કીધું એટલે આપણે ગા પર નહીં કરવાનું ખાલી ગ પર મીંડું કરી લેવાનું ન ઉપર મીંડું કરવાનું ન જ્યાં લખ્યો તેના પર ગોળ રાઉન્ડ કરી લેવાનું અહીંયા મના અક્ષરે ગોળ કરવાનું છે તો જ્યાં મ આવે એના પર ગોળ રાઉન્ડ કરવાનું અહીંયા જ ઉપર કરવાનું હવે વિદ્યાર્થી મિત્રો આ જુઓ નીચેના પ્રશ્નોના જવાબ એક બે શબ્દમાં લખો તમે દાંત શેના વડે સાફ કરો છો તમે રોજ સવારમાં ઉઠો છો બ્રશ કરો છો તમે દાંત શેના વડે સાફ કરો છો બ્રશ વડે શેના વડે કરો છો બ્રશ વડે તમે નખ શેના વડે કાપો છો તમે નખ કાપો છો વિદ્યાર્થી મિત્રો શેનાથી કાપો છો નેઇલ કટર વડે તમે ઊલ શેના વડે ઉતારો છો આપણે જીભમાંથી જે ઊલ ઉતારીએ આપણે શેનાથી ઉતારીએ છીએ ઉલિયાથી તમે કેવા કપડાં પહેરો છો તમે કેવા કપડાં પહેરો છો ગંદા ફાટેલા કેવા કપડાં પહેરો છો આપણે કેવા કપડાં પહેરીએ છીએ ચોખ્ખા કપડાં પહેરીએ કેવા કપડાં પહેરીએ ચોખ્ખા કપડાં તમે કચરો શેમાં નાખો છો શેમાં નાખો કચરો કચરાપેટીમાં છીંકાવે તો મો આડે શું પાથ રાખશો છીંકાવે તો મો આડે શું રાખવાનું રૂમાલ રાખવાનો શું રાખવાનો રૂમાલ રાખવાનો તમે હાથ શેના વડે ધુઓ છો શેના વડે હાથ ધુઓ છો સાબુ વડે ધોઈએ છીએ આપણે શેના વડે હાથ ધોઈએ છીએ સાબુ વડે હવે શું લખ્યું છે જે લાગતું પડતું હોય તેની બાજુના આપેલા બે બોક્સ ચિત્ર બે બે બોક્સમાં ખરું કરવાનું સ્નાન કર્યા પછી સ્વચ્છ ટુવાલથી શરીર લૂછવું જોઈએ મેલા કપડાં પહેરવા જોઈએ સ્વચ્છ ધોયેલા કપડાં પહેરવા જોઈએ તો શું આવે સ્વચ્છ ટુવાલથી શરીર લૂછવું જોઈએ અને સ્વચ્છ ધોયેલા કપડાં પહેરવા જોઈએ ધોયેલા કપડાં પહેરવાથી શરીર ચોખ્ખું રહે છે તમે સારા દેખાવ છો નિયમિત નખ કાપવાથી નખમાં મેલ ભરાતો નથી નખનો મેલ પેટમાં જતો નથી આ શબ્દ ખોટો છે એટલે એના પર આપણે કંઈ કરવાનું નહીં વાંચી લેવાનું જે સાચું હોય એના પર બે વસ્તુ પર ખરું કરી લેવાનું છીંક ખાતી વખતે મો આડે રૂમાલ રાખવાથી જંતુઓ હવામાં ફેલાય છે ના જંતુઓ હવામાં ફેલાતા નથી બીજાને ચેપ લાગતો નથી સાબુ વડે હાથ ધોવાથી હાથ ચોખ્ખા થાય છે હાથ વડે જંતુઓ પેટમાં જતા નથી કચરો ઘરમાંથી કચરો કાઢવાથી ઘર ચોખ્ખું રહે છે ઘર સારું દેખાય છે શરીર ગંદુ થાય છે ધૂળ માટીમાં રમવાથી અને ખુલ્લા કપડાં ખુલ્લામાં કામ કરવાથી ઘર અને ગામને ચોખ્ખું રાખવા નિયમિત સફાઈ કરવી જોઈએ કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ તમારે નોટમાં લખવાનું છે સારા અક્ષરથી તેનું વાંચન કરવાનું છે હવે બીજું આપણે આગળના વિડીયોમાં શીખીશું